તમે રમી ચૂક્યા છો અને જે પરીક્ષામાં તમને ત્રીસ કરતા વધારે ગુણનો ફાયદો કરાવશે એ એજ્યુ સફર ટીમનો વિશ્વાસ છે એટલા માટે આ સબસ્ક્રિપ્શન લેવાનું ન ભૂલતા ચાલો આજે આપણે હવે કરંટ અફેરમાં સીધા ટોપિક ઉપર આવીએ તો રાષ્ટ્રીય સમાચારમાં ઈ ગોપાલા એપ્લિકેશનનો વેબ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે કઈ આ ઈ ગોપાલાનું વેબ વર્ઝન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડા એટલે કે એનડીડીબી દ્વારા વિકસાવવામાં આવ્યું છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે NDDB નું પૂરું નામ શું થાય છે તો યાદ રાખીશ્યો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડા અને આ પોર્ટલ ડેરી ખેડૂતોને મદદ કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે જે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે એવા તમામ પશુપાલકોને આ ઈ ગોપાલા નામનું પોર્ટલ ઉપયોગી સાબિત થશે એનડીબી આઈ મેપ વેબ પોર્ટલ પણ શરૂ કર્યું હતું અને જે ડેરી પશુઓની વધુ સારી ઉત્પાદકતા માટે ખેડૂતોને વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડે છે અને આ વેબ પોર્ટલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના વિઝન સાથે સુસંગત છે અને ઈ ગોપાલા એપ્લિકેશન એક વ્યાપક જાતિ સુધારણા બજાર અને માહિતી પોર્ટલ છે જે ખેડૂતો માટે સુલભ છે અને ડિજિટલ ઇન્ડિયા મિશન વર્ષ 2015 માં શરૂ કરવામાં આવ્યું હતું આ વર્ષ ખાસ યાદ રાખજો પરીક્ષામાં પ્રશ્ન બની શકે કે ડિજિટલ ઇન્ડિયા મિશન કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું વર્ષ 2015 માં અને આ મિશન મેક ઇન ઇન્ડિયા ભારત નેટ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા વગેરે જેવી ઘણી સરકારી યોજનાઓ માટે સક્ષમ કરવામાં આવ્યો છે અને આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં તો દિલ્હી દુનિયાનું સૌથી વધુ સીસીટીવી શહેર કેમેરા લગાવવામાં આવ્યા છે અને હજુ એક ચાર લાખ સીસી ટીવી કેમેરા લગાવવામાં આવશે અને હાલમાં આ ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ છે એક પોઈન્ટ ચાર લાખ સીસીટીવી કેમેરા લગાવવાની

હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો હાલમાં દુનિયાના સૌથી સફળ સીઈઓ ટીમ કુક બન્યા છે ઈમેજમાં તમે જોઈ શકો છો કઈ કંપનીના સીઈઓ છે ટીમ કુક એપલ કંપનીના તો તેઓ એ જેફ બેસોસ ઝુકરબર્ગ અને વોરેન બફેટ ને પાછળ છોડ્યા છે અને એપલ ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એવા ટીમ કુકે 10 વર્ષની સફર પૂરી કરી છે અને તેઓ દુનિયાના સૌથી સફળ સીઈઓ જાહેર કરવામાં આવ્યા છે અને ટીમ કૂકે 24 ઓગસ્ટ 2010 માં એપલની કમાન સંભાળી હતી ત્યારે વર્ષ 2010 માં ટીમ કૂક એપલના સીઈઓ બન્યા હતા અને કંપનીની રેવન્યુ 65 અબજ ડોલર એટલે કે અંદાજે 4.7 લાખ કરોડ હતી અને છેલ્લા દસ વર્ષમાં તેમણે એપલને બે લાખ ડોલર એટલે કે એકસો અડતાલીસ લાખ કરોડની સંપત્તિવાળી કંપની બનાવી દીધી છે અને એપલ ઇન્ક એ એક અમેરિકન બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની છે જે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર સોફ્ટવેર અને ઓનલાઈન સેવાઓમાં નિષ્ણાત છે અને એપલ ઇન્કની સ્થાપના કયા વર્ષે થાય છે ઓગણીસો અને છોત્તેરમાં અને એપલ Inc નો હેડક્વાર્ટર ક્યાં આવેલું છે અમેરિકાના કેલિફોર્નિયા મુકામે આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો 29 ઓગસ્ટના રોજ પરમાણુ પરીક્ષણ સામે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો ત્યારે 29 ઓગસ્ટના રોજ પરમાણુ પરીક્ષણ સામે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો 29 ઓગસ્ટના રોજ વૈશ્વિક સ્તરે આ દિવસ ઉજવવામાં આવે છે અને આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય શું રહેલો છે

અને પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ વર્ષ બે હજાર દસમાં સૌ પ્રથમ વાર ઉજવવામાં આવ્યો હતો અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ન્યુક્લિયર ટેસ્ટ ક્યારે ઉજવવામાં આવે છે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ અને હવે ખેલ જગતની વાત કરીએ અને આજના ખેલ જગતના સમાચાર એટલા અગત્યના છે કે તમે આ ઘટના ઉપર થ્રી સ્ટાર લગાવી દેજો કહેવાનો મતલબ મોસ્ટ આઈએમપી છે અને આ ઘટનાઓને લઈને મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાની પૂરતી શક્યતા છે એટલા માટે આ ઘટના ઉપર તમે બાજ નજર રાખજો પેરાલમ્પિક બે હજાર વીસમાં હાઈ જમ્પમાં નિષાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો છે ઇમેજમાં તમે જોઈ શકો છો નિષાદ કુમારે મિત્રો ઊંચી કુદમાં સિલ્વર મેડલ જીત્યો છે પુરુષોની હાઈ જમ્પ ફાઈનલમાં ભારતના નિષાદ કુમારે

અને તેમણે પેરાલિમ્પિક રમતોની શરૂઆત અગાઉ બેંગલુરુના કોચિંગ કેમ્પમાં મહિનાઓ સુધીની સખત સખત મહેનત કરી હતી અને મિત્રો પરિણામ મળે છે એ આપણે જોઈ શકીએ છીએ એટલા માટે આપણે પણ મહેનત કરવી જ જોઈએ આગળ વાત કરીએ ખેલ જગતમાં એમાં પણ પેરાલિમ્પિક બે હજાર વીસના ના જ સમાચાર અગત્યના છે એટલે કહું છું ને કે આજના ખેલ જગતના સમાચાર ખાસ અગત્યના છે તમે ધ્યાન રાખજો પેરાલંપિક બે હજાર વીસમાં ડિસ્ક થ્રોમાં વિનોદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલ વિનોદ કુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ડિસ્ક થ્રો સાથે અને અત્યારની સ્થિતિએ ભારતીય ખેલાડીઓએ પેરાલંપિકમાં કુલ સાત મેડલ જીત્યા છે હા કદાચ તમારા સુધી આ કરંટ અફેર પહોંચે ત્યાં સુધીમાં એકાદ ભારતીય ખેલાડીએ મિત્રો મેડલ જીતી લીધો હોય તો આ આંકડો ફરી શકે છે પરંતુ જ્યાં સુધી હું આ ભણાવી રહ્યો છું ત્યાં સુધીની સ્થિતિએ ભારતીય ખેલાડીઓએ પેરાલમ્પિકમાં કુલ સાત મેડલ જીત્યા છે જેમાંથી બે ગોલ્ડ બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સામેલ છે બે ને બે ચાર ચાર ને ત્રણ સાત અને વિનોદ કુમારે થ્રોની એફ બાવન કેટેગરીમાં

જેનું માપ છે ઓગણીસ પોઈન્ટ એકાણું મીટર અને જે સર્વશ્રેષ્ઠ સ્કોર તેમણે કર્યો હતો અને આ સાથે તેણે એશિયન રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે ખેલ જગતમાં આગળ વાત કરીએ તો અવની લેખરા મોસ્ટ આઈએમપી કારણ ટોક્યો પેરાલિમ્પિક અંદર મિત્રો અવની લેખરાએ ગોલ્ડ મેડલ જીતી અને દેશને ગૌરવ અપાવ્યું છે અવની લેખરાએ પેરાલિમ્પિક બે હજાર વીસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે

અવની લેખરા વિશે આગળ વાત કરીએ તો અવની લેખરા પેરાલમ્પિક રમતમાં ગોલ્ડ જીતનારી ચોથી ભારતીય ખેલાડી છે અને અવની લેખરા ગેમમાં ગોલ્ડનારી પેટકર ઈમેજમાં તમે જોઈ શકો છો અને એના પછી દેવેન્દ્ર જાજરિયા અને મરીઅપ્પન થંગાવેલું ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે અને અવની લેખરા એ ચોથા ભારતીય એવા ખેલાડી બન્યા છે જેને પેરાલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ જીત્યો હોય અને પેરાલિમ્પિક રમતમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ ક્યારે અપાવ્યો હતો કોણે અપાવ્યો હતો મુરલીકાંત પેટકરે વર્ષ ઓગણીસો બોતેર માં અપાવ્યો હતો ઇમેજમાં તમે જોઈ શકો છો મિત્રો ખાસ યાદ રાખજો કારણ કે જીકે બેઝડ ક્વેશ્ચન અહીંથી પૂછાઈ શકે છે કે પેરાલિમ્પિક રમતમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવનાર કોણ તો મુરલીકાંત પેટકરે કયું વર્ષ છે ઓગણીસો ખેલ જગતમાં આગળ વાત કરીએ

જેમ કે આપણું ગુજરાત રાજ્ય તો આપણી નવરાત્રી એ સમગ્ર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે એવી જ રીતે ઓણમ લઈ લ્યો તો કેરળ રાજ્ય તો એમ દરેક રાજ્યના ખાસ આગવા તહેવાર હોય છે એના વિશે પણ મેં તમને પૂછ્યું તો લગભગ બધા મિત્રોએ પોતાનો પ્રયાસ આદર્શ રીતે કર્યો છે એમાંથી કેટલાક મિત્રોના નામ લઈએ તો રિંકુબેન તેમણે પંજાબમાં વૈશાખી અને લાહીડી તહેવાર ઉજવાય છે તો જમ્મુ કાશ્મીરમાં ઈદ અને મોહરમ અને હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગરબા ગુજરાતના ગણગોર રાજસ્થાનનો તો પારુલબેન રાઠવા તેઓ લખે છે દહીં હાંડી મહારાષ્ટ્રમાં શુંગી કર્ણાટકમાં બિહુ અસમમાં અને હોર્ન બિલ નાગાલેન્ડમાં આ બાબત ખાસ યાદ રાખજો હોર્ન બિલ તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે નાગાલેન્ડ રાજ્યમાં અને પાન વદ્રા ભારતી તેમણે પણ પોતાનો આદર્શ પ્રયાસ લખ્યો છે ગુડી પડવો મહારાષ્ટ્રમાં ફૂલ દે તહેવાર ઉત્તરાખંડમાં અને ચાપચાર કૂટ મહોત્સવ મિઝોરમ રાજ્ય સાથે સંકળાયેલ છે તો પટેલ ચંપકભાઈ તેમણે પણ અહીં જન્માષ્ટમી વિશે લખ્યું છે અને સાથે સાથે તહેવાર અને રાજ્ય જેનું એક લાંબુ લિસ્ટ આપ્યું છે એવા પટેલ પટેલ અભિનંદન અન્ય મિત્રો પણ કમેન્ટ વાંચી લેજો કારણ કે ઘણું બધું જાણવા જેવું તેમણે છે પોંગલ તમિલનાડુમાં ઓકે અને ડિમ્પલ પટેલ તેમણે પણ હોળી ઉત્તર ભારતમાં ઉજવાય છે અને લાઠીમાર હોળી બરસાના હોળી આવી જુદી જુદી હોળીના પ્રકાર છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં ઉજવાય છે અને પંજાબમાં લોહીડી અથવા લાહિડી તહેવાર ઉજવાય છે અને નિલેશ રાણા તેમણે પણ અહીં જન્માષ્ટમીનો ઉલ્લેખ કર્યો છે અને મહારાષ્ટ્રનો પણ ઉલ્લેખ કર્યો છે તો ગૌરાંગ પટેલ તેમણે પણ પોંગલ ચેટીચાંદ અને મીનાક્ષી કલ્યાણમ નામનો ઉત્સવ મિત્રો મદુરાઈમાં જે મીનાક્ષી મંદિર આવેલું છે ત્યાં ઉજવાય છે અને ઓણમ છે તે કેરળમાં અને એ બી અશોક ગેહલોત તેમણે પણ જન્માષ્ટમી વિશે કેટલીક મહત્વની બાબતો લખી છે ખૂબ ખૂબ અભિનંદન અને યતિન પ્રજાપતિ તેમણે પણ જન્માષ્ટમીનો ઉલ્લેખ કર્યો છે તો મીનાક્ષી કલ્યાણમ મદુરાઈ તમિલનાડુમાં ઉજવાય છે અને વૈશાખીનો તહેવાર છે તે પંજાબ રાજ્યમાં ઉજવાય છે યતિન પ્રજાપતિને પણ અભિનંદન અને આજે મારે તમને પ્રશ્ન પૂછવો છે તે તમારી સ્ક્રીન ઉપર ફિટ ઇન્ડિયા મોબાઈલ એપનો શુભારંભ કોણે કર્યો છે કોણે કોને નહીં પરંતુ કોણે કર્યો છે ફિટ ઇન્ડિયા મોબાઈલ એપનો શુભારંભ કોને કર્યો છે વ્યક્તિનું નામ તમારે લખવાનું છે અને તેઓ કયા મંત્રાલયના મંત્રી છે એનો જવાબ પણ તમે લખજો આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ